હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 3 ઝૂમો ભીસતી તેના પ્રશ્નોની વિશેષ સમજૂતી મેળવીએ. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, ઝૂમા અને વેણુનો મૈત્રીભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે? ઉત્તર, ઝૂમા અને વેણુનો મૈત્રીભાવ જુદા જુદા સમયે પ્રગટ થાય છે. 1. ઝૂમો અને વેણુ બે અલગ અલગ ઝૂંપડામાં રહેતા પણ બંને આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા. 2. ઝૂમો વેણુને લઈને રોજ સાંજે ફરવા નીકળતો. વેણુ ઘાસ ચરતો નથી ત્યારે ઝૂમો એને પ્રેમ ભર્યો ઠપકો આપે છે. 3. વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે ત્યારે ઝૂમો વેણુના પગને બહાર કાઢવાના ખૂબ પ્રયત્ન કરે છે પણ એમાં એને સફળતા મળતી નથી. 4. એ રસ્તે જતા યુવાનોની તેમજ ફાટકવાળાની મદદ માંગે છે પણ એને કોઈ મદદ કરતું નથી. હવે વેણુને કોઈ રીતે બચાવી શકાશે નહીં એ સમજાતા દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો એમ કહીને ઝૂમો વેણુની સાથે મરવા તૈયાર થઈ જાય છે. પણ વેણુ ઝૂમાને માથું મારીને પાટા પરથી દૂર ફેંકી દઈ તેને બચાવી લે છે. 5. વેણુના મૃત્યુ પછી પણ ઝૂમો રોજ વેણુના મોતના સ્થળે ફૂલ ચઢાવીને પોતાના પ્રિય મિત્રને યાદ કરે છે. પ્રશ્ન 2. ઝૂમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? ઉત્તર, ઝૂમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિઓ કરતા હતા. ઝૂમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના 5 વાગ્યામાં નીકળી પડતો. બારણે બારણે પાણી ભરી દીધા પછી ઝૂમો ને વેણુ બંને પાછા વળતા. ઝૂમો રસ્તામાંથી 1 પૈસાના ગાજર અને ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે બથ ભરીને દબગ ખરીદતો. પાછા વળતા વેણુ દબગ ખાતો પછી ઝૂમો બપોરથી છેક સાંજ સુધી હોકો ગગડાવ્યો કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘી જતો અને જાગતો પડ્યો રહેતો. પછી સાંજ ઝૂમો વેણુને ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. પ્રશ્ન 3. ઝૂમાએ વેણુને બચાવવા ક્યા પ્રયત્નો કર્યા? ઉત્તર, ઝૂમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટાના ફસાયેલા વેણુના પગને આમ તેમ મળીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તે ફાવ્યો નહીં. પછી રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ. સપાટા બંધ ફાટકવાળાની ઓડી પાસે જઈ તેણે વિનંતી કરી, સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે. પણ ઓડીમાંથી ઘેર કોઈ ભાઈ માણસ નથી એવો બેદરકાર જવાબ મળતા ઝૂમો નિરાશ થઈ ગયો. આમ ઝૂમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા. પ્રશ્ન 4. વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ છે? ઉત્તર, વેણુને બચાવવામાં સફળતા મળી નહીં એટલે નિરાશ થયેલો ઝૂમો દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો એમ કહીને વેણુને ભેટી પડ્યો અને વેણુની સાથે પોતે પણ મરવા તૈયાર થઈ ગયો. તે વખતે વેણુએ ઝૂમાને બચાવવા ખૂબ સમજદારી બતાવી. ટ્રેન છેક નજીક આવી કે તરત જ તેણે પોતાનું માથું મારીને ઝૂમાને પાટાથી દૂર ફેંકી દીધો. આ રીતે વેણુ પોતાના મિત્ર ઝૂમાને મરતા બચાવી લે છે, તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ છે. પ્રશ્ન 5. ઝૂમા ભીસતીનો પશુ પ્રેમ તમારા શબ્દમાં વર્ણવો. ઉત્તર, ઝૂમા ભીસતીના જીવનમાં
એનો પાડો વેણું જ તેનો એકમાત્ર સાથી છે. ઝૂમો તેણે સારી રીતે સાચવે છે કે ને ખાવા માટે દગબ ખરીદે છે અને તેને લાડ કરે છે. જરૂર પડે તેને મીઠો ઠપકો પણ આપે છે. વેણુંનો પગ ટ્રેનના પાટામાં ફસાઈ જાય છે ત્યારે તેના પગને બહાર કાઢવા તે ખૂબ કોશિશ કરે છે. તે રસ્તે જતા યુવાનોની અને પછી ફાટકવાળાની મદદ માંગે છે પણ તેને મદદ મળતી નથી. અંતે નિરાશ થયેલો ઝૂમો વેણુંની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે અને તે વેણુંને ભેટી પડે છે. આમ ઝૂમા ભિસ્તીનો વેણું પ્રત્યેનો નિસ્વાર્થ પશુપ્રેમ અજોડ છે. પ્રશ્ન 6. ઝૂમાએ જીવનમાં જોયેલા તડકા છેડા વિશે જણાવો. ઉત્તર: ઝૂમો જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી. ઘરમાં તે લાડથી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. એ હાથી પર બેસી પરણવા નીકળેલો. એની શ્રીમંતાઈના વખતમાં એને અનેક મિત્રો હતા, પણ અચાનક એ ભિખારી થઈ ગયો. એ ઝૂંપડામાં રહેવા લાગ્યો. ઝૂંપડાની ખડકી પતરા પાટિયા અને ગુણિયાના થીગડા મારેલી હતી. અંદર ઠીકરાની ફૂટેલી હાંડલીઓ હતી. એક ફાટેલ તૂટેલ સાદગી પર બેસી એ હોકો ગગડાવતો. આવા સમયે અને એના મિત્રો પણ એની છોડી ગયા, પણ એને બાળપણમાં શોખની ખાતર પાડેલો પાડો વેણું જીવનભર એની સાથે રહ્યો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. આનંદપુરના ખૂણામાં આવેલા ઝૂમાના ઝૂંપડાનું વર્ણન કરો. ઉત્તર: આનંદપુરના એક ખૂણામાં 3 ઝૂંપડા હતા. એ ખખડધજ આંબલીથી ઢંકાયેલા હતા. ત્યાં ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી અને ધૂળના ગોટા ઉડતા. એની ખડકીને પતરા પાટિયા અને ગુણિયાના થીગડા માર્યા હતા. પ્રશ્ન 2. સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયતો જણાવો. ઉત્તર: સવારે ફરવા નીકળેલા બે યુવાનો શોખીન હતા. બંનેના હાથમાં નેતરની એક એક સોટી હતી. તેઓ એ સોટીને ઉછાળતા ચાલતા હતા. તેમણે માથા પર ટોપી પહેરી હતી, પણ ખુશનુમા હવાને માણવા તેમણે માથેથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી. પ્રશ્ન 3. વેણુંનું મૃત્યુ કઈ રીતે થયું? ઉત્તર: ઉતાવળે ચાલતા વેણુંનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. ઝૂમાએ એનો પગ કાઢવા અનેક પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ ગયા. એ સમયે વેણુંને બચાવવામાં રસ્તેથી પસાર થતા યુવાનોની કે ફાટકવાળાની મદદ પણ મળી નહીં. પરિણામે જો સંબંધ આવતી ટ્રેન વેણું પરથી પસાર થઈ ગઈ. ધગધગતા લોહીના ખાબોચિયામાં વેણુંના છૂટા છવાયા ભાગ સિવાય કાંઈ રહ્યું નહીં. આ રીતે વેણુંનું કરુણ મૃત્યુ થયું. પ્રશ્ન 4. આ વાર્તાનું શીર્ષક વેણું રાખીએ તો તે માટેના કારણો આપો. ઉત્તર: આ વાર્તાનું શીર્ષક વેણું રાખવાના કારણો. મૂક પશુ વેણુંને પોતાના માલિક ઝૂમા પ્રત્યે અપાર પ્રેમ છે. એ બોલી શકતો નથી, પણ ઝૂમાની વાણીમાં પ્રગટતા પ્રેમને એ સમજી શકે છે. વેણું અંત સમયે ઝૂમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે. એ ઝૂમા પ્રત્યેની વેણુંની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણું સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક વેણું રાખીએ તો એ ઉચિત ગણાશે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 1. ઝૂમાના ધરાક સંબંધી કેવા વિચારો હતા? ઉત્તર: ઝૂમાના ધરાક સંબંધી વિચારો હતા આ પ્રમાણે હતા. પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં.
धराक होय तेमाथी घटे तो बीजाने धराक थवा केहू नहीं। प्रश्न बे, वेणु रस्ता मा चरवानी ना केम पाड़ी देतो? उत्तर, वेणु रस्ता मा चरवानी ना पाड़ी देतो कारण के आ रीते बहार खाता फरवू ए गृहस्थाईनु लक्षण न कहवाय एवू तेने लाग्यू हशे। प्रश्न त्रण, शू बन्यू होत तो वेणु बची जात? उत्तर, पहला बे युवानोए पाटामां फसायेला वेणुना पगने बहार काढवामां मदद करी होत अथवा फाटकवाळाना घरमांथी कोईए सिग्नल फेरव्यू होत तो वेणु बची गयो होत। प्रश्न चार, जुमा साथेनी दोस्ती वेणु अंत समये केवी रीते निभावे छे? उत्तर, अंत समये पोतानी गोदमां भराईने बैठेला जुमाने वेणु माथू मारीने पाटाथी दूर फेंकी दे छे। आ रीते अंत समये वेणु जुमा साथेनी दोस्ती निभावे छे। प्रश्न पांच, जुमो भिस्ती वेणुनी यादमां शुं करे छे? उत्तर, जुमो भिस्ती वेणुनी यादमां सवारमां फूल लईने तेना मृत्यु स्थाने आवे छे। એના એક માનીતા પથ્થર પર ફૂલ ચડાવીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડે છે। પ્રશ્ન છ, વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો। ઉત્તર, વાર્તાનું છેલ્લું વાક્ય જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે। આ વાક્ય જુમો અને વેણુ બંનેના એકબીજા પ્રત્યેના પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે। પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, જુમાના ત્રણ ઝૂંપડામાં શું શું રહેતું? ઉત્તર, જુમાના એક ઝૂંપડામાં વેણુ બંધાતો, બીજા ઝૂંપડામાં જુમો રહેતો અને ત્રીજા ઝૂંપડામાં વેણુ માટે ઘાસ ભરાતો। પ્રશ્ન બે, જુમાની હંમેશની ખરીદી શેની હતી? ઉત્તર, પોતાને માટે એક પૈસાના ગાજર ટમેટા કે ભાજી અને વેણુ માટે બધ ભરીને ગદબ એ જુમાની હંમેશની ખરીદી રહેતી। પ્રશ્ન ત્રણ, પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? ઉત્તર, પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રએ પાડ્યું હતું। પ્રશ્ન ચાર, કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી? ઉત્તર, જુમા અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી। પ્રશ્ન પાંચ, જુમો વેણુનો શા માટે ઉપયોગ કરતો હતો? ઉત્તર, જુમો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો હતો। પ્રશ્ન છ, સવારે ફરવા જતા જુમાને શો વિચાર આવતો? ઉત્તર, સવારે ફરવા જતા જુમાને વિચાર આવતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું। પ્રશ્ન સાત, કોણે વેણુ કોને ગૃહસ્થાયનું લક્ષણ ગણતો નથી? ઉત્તર, બહાર ખાતા ફરવું એને વેણુ ગૃહસ્થાયનું લક્ષણ ગણતો નથી। પ્રશ્ન આઠ, તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય કોણ બોલે છે? ઉત્તર, તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય જુમો બોલે છે। પ્રશ્ન નવ, તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય શું સૂચવે છે? ઉત્તર, તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય જુમાનો વેણુ પ્રત્યેનો વાત્સલ્ય પ્રેમ સૂચવે છે। પ્રશ્ન દસ, જુમાએ ફરવા નીકળેલા યુવાનોને શીમ વિનંતી કરી? ઉત્તર, જુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલા પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી। પ્રશ્ન અગિયાર, જુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો? ઉત્તર, થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો। પ્રશ્ન બાર, વેણુ
નો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય લીધો? ઉત્તર: વેણુંનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુંની સાથે મોટને ભેટવાનો નિર્ણય લીધો. પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 1. જુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો? ઉત્તર: ઝૂંપડામાં. 2. જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું? સી. વેણુ. પ્રશ્ન 3. જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? ઉત્તર: હાથી પર. પ્રશ્ન 4. જુમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકીને નીકળતો? ઉત્તર: ડી. પાણીની મશક. પ્રશ્ન 5. જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો? સી. ગદબ. પ્રશ્ન 6. વેણુનો પગ શેમાં ફસાઈ ગયો? ઉત્તર: બી. રેલવેના પાટામાં. 7. ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી? ઉત્તર: સી. ઘરમાં કોઈ ભાઈ માણસ નથી. પ્રશ્ન 8. જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? ઉત્તર: બી. પશુપ્રેમ. પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1. ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી? ઉત્તર: દુર્ગંધ. 2. નાનપણમાં જુમો ખાલી જગ્યા હતો? લક્ષાધિપતિ. 3. જુમો વેણુ માટે બથ ભરીને ખાલી જગ્યા ખરીદતો? ગદબ. 4. ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં જુમાનું કેડિયું ભીંજાઈ ગયું? જવાબ: લોહી. પ્રશ્ન 7. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. જુમાએ શોખની ખાતર કૂતરો પાડેલો. ખોટું. 2. જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો. સાચું. 3. જુમાએ પસાર થતા બે રાહદરીઓને આવતા જોયા. ખોટું. 4. જુમો વેણુને ભેટી પડ્યો. ખરું. અન્ય પ્રશ્ન. પ્રશ્ન 1. જુમાની જગ્યાએ તમે હોત તો શું કરત? ઉત્તર: જુમાની જગ્યાએ હું હોત તો મેં પાટા પર ઊભા રહીને લાત લાંબાવી ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત. પ્રશ્ન 2. તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો? ઉત્તર: મને ગમતું પ્રાણી ગાય છે. એને હું લીલા ઘાસનો ચારો તથા સારું ખાણ ખવડાવું છું. તેને ચોખ્ખું પાણી પીવડાવું છું. તેને આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને ટાઢ, તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે તો તરત ઉપચાર કરાવું છું. રોજ સાંજે કેસેટ વગાડીને તેને સંધ્યા આરતી અને ભજનો સંભળાવું છું. તેને રોજ ફરવા લઈ જાઉં છું. હું ગાયને ખૂબ વહાલ કરું છું. પ્રોજેક્ટ: સ્થાનિક કક્ષાએ થતા પશુ પક્ષીઓના અકસ્માતો નિવારવાના ઉપાયો પ્રોજેક્ટ વર્ક દ્વારા તારવો. દાખલા તરીકે ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતો. ઉત્તર: ઉત્તરાયણ દરમિયાન માંજો પડાયેલી દોરી રસ્તે ચાલતા પશુઓના કે આકાશમાં ઉડતા પંખીઓના માથામાં કે પગમાં ભરાઈ જાય છે ત્યારે તેને કાઢવા જતા ક્યારેક તેના પગ કપાઈ જાય છે તો ક્યારેક પક્ષી લોહીલુહાણ થઈ જાય છે. એ માટે જીવદયા પ્રેમીએ એ સ્થળે દોડી જવું. તરત જ ઘાયલ પક્ષીઓના પગમાં ભરાઈ ગયેલા માંજાની દોરી હળવેકથી દૂર કરવી. તેને પાટાપિંડી કરી અને સલામત સ્થળે લઈ જવા. તેને સાજા કરવાના તમામ ઉપાય કરવા. વ્યાકરણ: પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. 1. શ્રીમંત, તો ધનવાન અથવા અમીર. 2. દુર્ગંધ, તો બદબૂ અથવા વાસ. 3. કર્કશ, તો તીણો અથવા કઠોળ.
4. આનંદ તો હર્ષ અથવા ખુશી. 5. ગદબ તો રજકો. 6. હાંડલી તો માટલી અથવા હાલી. પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1. દુર્ગંધ તો સુગંધ. 2. ખુલ્લું તો બંધ. 3. શ્રીમંત તો રંક અથવા ગરીબ. 4. રસિક તો અરસિક. 5. મિત્ર તો દુશ્મન અથવા દૂર. 6. અખંડ તો ખંડિત. 7. જીવન તો મરણ. 8. સાંજ તો સવાર. 9. શાંત તો અશાંત. 10. સ્પષ્ટ તો અપષ્ટ. 11. જીત તો હાર. 12. થોડુંક તો વધારે. 13. ઉજાસ તો અંધકાર. 14. આનંદ તો શોક. 15. આકાશ તો ધરતી. 16. નજીક તો દૂર. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટિયા પડીને લખો. 1. મિત્રો. મ પ્લસ ઈ પ્લસ ત પ્લસ ર પ્લસ ઓ. 2. ખુશનુમા. ખ પ્લસ ઉ પ્લસ શ પ્લસ ખ. અ પ્લસ ન પ્લસ ઉ પ્લસ મ પ્લસ આ. 3. પ્રત્યે. પ પ્લસ ર પ્લસ અ પ્લસ ય પ્લસ અ પ્લસ ત પ્લસ ન પ્લસ અ. 4. લાકડી. લ પ્લસ આ પ્લસ ક પ્લસ અ પ્લસ ડ પ્લસ ઈ. પ્રશ્ન 4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1. મ પ્લસ અ પ્લસ ક પ્લસ આ પ્લસ ન પ્લસ ઓ. ઉત્તર આવશે મકાનો. 2. ભ પ્લસ ઈ પ્લસ સ પ્લસ ત પ્લસ ઈ. જવાબ આવશે ભીસ્તી. 3. ભ પ્લસ ઈ પ્લસ ખ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ. ઉત્તર આવશે ભિખારી. 4. વ પ્લસ એ પ્લસ હણ પ્લસ ઉ. ઉત્તર આવશે વેણું. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો પહેલા એ પૂછ્યું ઝૂપડું, તો ઉત્તર આવશે ઝૂપડું. 2. ગુણ્યું, તો જવાબ આવશે ગુણ્યું. 3. વિચિત્ર, તો જવાબ આવશે વિચિત્ર. 4. ઘરાસ્કો, તો જવાબ આવશે ધ્રાસ્કો. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. લક્ષણ. ફોકટ, તડકા છાયા, આંગણું અને કખડધજ. તો ઉત્તર, તો સૌથી પહેલાં આવશે સ્વર. તો આંગણું છે એ સ્વરમાં આવે છે, આ છે એ, એટલા માટે સૌથી પહેલાં આંગણું. બીજું આવશે ખ એટલે કખડધજ. ત્રીજું આવશે ત એટલે તડકા છાયા. ચોથું આવશે ફોકટ અને પાંચમું આવશે લક્ષણ. પ્રશ્ન 7. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. 1. ધૂળના ગોટા ઉડવા, અર્થ પુષ્કળ ધૂળ ઉડવી. વાક્ય: વાવાઝોડું ફૂંકાતા ચારે બાજુ ધૂળના ગોટા ઉડવા લાગ્યા. 2. તડકા છેણા જોવા. જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. વાક્ય: જુમાએ જીવનમાં અનેક તડકા છાયા જોયા હતા. 3. અનેક રંગો જોવા, અર્થ અનેક અનુભવો થવા. વાક્ય: જુમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા. 4. આંગણે પૈસાની છોડ રહેલાવી. ઉત્તર: ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી. વાક્ય: જુમાને આંગણે પૈસાની ધોળ રહેલાતી હતી ત્યારે તેના અનેક મિત્રો હતા. પ્રશ્ન 5. ધાસકો પડવો એટલે કે ફાળ પડવી. વાક્ય: હમણાં ગાડી આવશે એ વિચારીને જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. પ્રશ્ન 8. નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો. 1. લક્ષાધિપતિ, ઉત્તર આવશે લક્ષ પ્લસ અધિપતિ. 2. નિરાશ, ઉત્તર આવશે ની પ્લસ આશ. 3. દુર્ગંધ, તો જવાબ આવશે દૂર પ્લસ ગંધ. 4. એક એક, તો આવશે એક પ્લસ એક. 5. સ્વચ્છ, તો ઉત્તર આવશે સુ પ્લસ અચ્છ. 6. વ્યર્થ, તો જવાબ આવશે વી પ્લસ અર્થ. નીચેના 9 સૂચના પ્રમાણે કરો. 1. ઝૂમાથી બૂમ પડાય
કર્તરી વાક્ય બનાવો તો ઉત્તર આવશે જુમાએ બૂમ પાડી. બે, વેણુ ગદબ ખાતો ખાતો આવતો કર્મણી વાક્ય બનાવો તો આવશે વેણુથી ગદબ ખાતા ખાતા અવાતું. ત્રણ, જુમો વેણુને ભેટી પડ્યો કર્મણી વાક્ય. ત્રણ, જવાબ આવશે જુમાથી વેણુને ભેટી પડાયું. ચાર, જુમો શ્વાસ ભેર દોડ્યો ભાવે વાક્ય બનાવો. ઉત્તર, જુમાથી શ્વાસ ભેર દોડાયું. પાંચ, પાડો રણકીને સામો ઊભો રહે છે ભાવે વાક્ય બનાવો. તો પાંચ, જવાબ આવશે પાડાથી રણકીને સામે ઊભા રહેવાયું. છ, જુમાએ પાણી પાયું પ્રેરક વાક્ય બનાવો. ઉત્તર, જુમાએ પાણી પીવડાવ્યું. સાત, જુમાએ ફાટકવાળા પાસે દોડ્યું પ્રેરક વાક્ય બનાવો. ઉત્તર, જુમાએ યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો. પ્રશ્નોત્તર. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.